તસવીરોમાં આપને બતાવી રહ્યા છે ભાજપના એક કાર્યક્રમમાં કમા રાઠોડ કે જેઓ પૂર્વ ધારાસભ્ય ભાજપમાં જોડાઈ રહ્યા છે 2017માં તેઓ સાણંદથી અપક્ષ ચૂંટણી લડ્યા ત્યારે તેમને સસ્પેન્ડ કરાયા હતા સંવાદદાતા કિંજલ મિશ્રા અત્યારે અમારી સાથે જોડાયેલા છે કિંજલ અત્યારે જોવા જઈએ તો એક વાર વિધાનસભા ચૂંટણીનો માહોલ છે અને તે વચ્ચે જે જૂના જોગીઓ છે કે જેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા તે હવે ભાજપમાં જોડાઈ રહ્યા છે એટલે કે ફરી એકવાર ચૂંટણી પહેલા ભાજપમાં ગતિવિધિ જોવા મળી રહી છે તો જે રીતે જાણકારી સામે આવી છે 2017માં કમા રાઠોડ સાણંદ બેઠક પરથી તેમને અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી અને તેના કારણે તેમને ભાજપ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા પરંતુ હવે 2022 વિધાનસભાની ચૂંટણી પહેલા કમા રાઠોડ ભાજપમાં જોડાઈ રહ્યા છે કમા રાઠોડને જ્યારે સસ્પેન્ડ કરવામાં આવ્યા ત્યારે તેમની સાથે ભીખા પટેલે પણ ભાજપ છોડ્યું હતું ત્યારે આજે બંને નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે ત્યારે ગાંધીનગર ખાતે આયોજિત કાર્યક્રમમાં સીઆર પાટીલ દ્વારા કમા રાઠોડ ભીખા પટેલની સાથે સાથે તેમના સમર્થકો પણ જે મોટી સંખ્યામાં ભાજપમાં જોડાઈ રહ્યા છે તે તમામને કેસરીઓ ખેસ અને ટોપી પહેરાવી ભાજપમાં વિધિવત રીતે તેમનું સ્વાગત અત્યારે કરવામાં આવી રહ્યું છે કમા રાઠોડ દ્વારા ભાજપમાં જોડાતા પહેલા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું એક રીતે શક્તિ પ્રદર્શન રૂપે આ રેલી આયોજિત કરવામાં આવી હતી પરંતુ હવે તેઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે 2017માં વિધાનસભા ચૂંટણી વખતે તેમણે અપક્ષમાં ઉમેદવારી નોંધાવી હતી તેઓ ભાજપમાં હતા ટિકિટ ન મળતા નારાજ થયા હતા અને અપક્ષમાં ઉમેદવારી નોંધાવી અને તેને કારણે ભાજપે તેમને સસ્પેન્ડ કર્યા હતા કમા રાઠોડની સાથે સાથે ભીખા પટેલે પણ ભાજપને છોડી દીધું હતું અને હવે જ્યારે 2022 વિધાનસભાની ચૂંટણી આવી છે ત્યારે આ બંને નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે અને તેમની સાથે તેમના સમર્થકો પણ મોટી સંખ્યામાં અત્યારે ભાજપમાં જોડાઈ રહ્યા છે સંવાદદાતા કિંજલ મિશ્રા અત્યારે અમારી સાથે જોડાયેલા છે કિંજલ વિધાનસભાની ચૂંટણી પહેલા ફરી એકવાર ભાજપમાં વાપસી થઈ રહી છે ભાજપના જૂના જોગીઓની જી બિલકુલ સીધા જે દ્રશ્યો છે આ પંચ પરથી જોઈ શકો છો કે ભાજપના પ્રદેશ પ્રમુખ અને મુખ્ય પ્રધાન બંને ઉપસ્થિત છે તેમની સાથે જે કેબિનેટ પ્રધાન છે પ્રદીપ પરમાર તે પણ ઉપસ્થિત છે અને આ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે કઈ રીતે કમાભાઈ રાઠોડને ભાજપમાં બેઠવામાં આવ્યા ભાજપમાં તેમને ગરબાપી કરવામાં આવી કમા રાઠોડ સાથે આજે 11 જે નેતાઓ છે ભાજપના એક સમયના દિગ્ગજ માનવામાં આવે છે તેમને પણ આજે ભાજપમાં જોડાવવામાં આવી રહ્યા છે ભીખાભાઈ પટેલથી જે પૂર્વ નગરપાલિકા પ્રમુખ હતા તેની સાથે મહેશ પટેલ જે નગરપાલિકાના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રહી ચુક્યા છે ગોવિંદભાઈ પટેલ જે કોડી પટેલ છે કોડી સમીકરણો સાધવાના જે પ્રયાણ છે તે પણ જે પૂર્વ જિલ્લા પંચાયત અધ્યક્ષ રહી ચુક્યા છે પટેલ કોડી પટેલ કે જે પૂર્વ ડિરેક્ટર સાણંદ એપીએમસી માં રહી ચુક્યા છે નરંજી સોલંકી કે જે કોળી સમાજના સાળંદ બેલ્ટ મોટા આગેવાન માનવામાં આવે છે ચંદુભાઈ પટેલ કે જે સામાજિક આગેવાન છે અશ્વિન કુમાર ચાવડા દલિત સમાજના આગેવાન છે મનસુખભાઈ ધોરડિયા દલિત આગેવાન છે અને કહી શકાય કે જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ભાજપ દ્વારા એક પ્રકારથી જે લોકોને જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તેની અંદર જે ભાજપના જ એક સમયના નારાજ લોકો હતા અથવા તો ભાજપમાંથી કમાભાઈ રાઠોડની જો વાત કરવામાં આવે તો ભાજપના પૂર્વ ધારાસભ્ય તો છે પરંતુ 2017માં જ્યારે તેમને ટિકિટ આપવામાં આવી હતી ત્યારે તેમણે ભાજપથી છેડો પાડ્યો હતો અને અપક્ષમાં ઉમેદવારી કરી હતી કારણ કે 6 વર્ષ સસ્પેન્ડ કરાયા હતા જો કે 6 વર્ષ પૂર્ણ થયા નથી ત્યારે હવે 4 વર્ષનો સમય છે સમય પૂર્ણ થયો છે અને તેમને ભાજપમાં જોડવામાં આવી રહ્યા છે આ સમયના કેટલાય સમયથી આ કહી શકાય કે જે કામ હતું તેની માટેના પ્રયાસ હતા તે પ્રયાસ કમાભાઈ રાઠોડ તરફથી કરવામાં આવ્યા હતા અને કમાભાઈ રાઠોડની જો વાત કરવામાં આવે તો હાલમાં તેમને એવું કહેવું છે કે કોઈ પણ પ્રકારની શરત વિના તે ભાજપમાં જોડાઈ રહ્યા છે સીધા દ્રશ્યો છે તે આપ જોઈ શકો છો કે ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ તેમજ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને અત્યારે સ્વાગત થઈ રહ્યું છે એક તરફ સીઆર પાટીલ પણ જે તલવાર તેમને આપવામાં આવી છે તલવાર તેમને ફેરવી અને કહી શકાય કે કાર્યકર્તાઓનો જે ઉત્સાહ છે ઉત્સાહ જે વધારવાનો પ્રયાસ છે તે કરી રહ્યા છે મોટી સંખ્યામાં સમર્થકો આવ્યા છે ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના મુખ્યપ્રધાન તેમણે તલવાર એમને બતાવી દીધી છે આપણે જે દ્રશ્યો છે દ્રશ્યો જોઈ શકો છો અને હવે તમે જે રીતે તલવાર તમામ જગ્યાએ બતાવી છે તે કાર્યકર્તાઓમાં પણ એક ઉત્સાહ છે તે
જોવા મળી રહ્યો છે. સ્વાભાવિક છે, 2022 ની ચૂંટણી છે, ચૂંટણીનો વર્ષ છે અને 6 મહિના જેટલો સમય બાકી છે. ત્યારે અનેક જે જાતિગત સમીકરણો છે ત્યારે સાધવાનો હાલમાં જ ભાજપથી પ્રયાસ થયો છે અને એ જ કારણ છે આ એક ગરબા. જી કિંજલ, આભાર માહિતી આપવા બદલ. તો ભાજપના જૂના જોગ્યો કે એક સમયે તેમણે ભાજપ સાથે છેડો ફાડ્યો હતો, હવે 2022 ની ચૂંટણીની ગતિવિધિઓ જ્યારે તેજ થઈ ગઈ છે ત્યારે તમામ આ જોગ્યોને મનાવીને તેમને ફરી ભાજપમાં જોડવામાં આવી રહ્યા છે. તો આ સીધી તસવીરો અમે આપને બતાવી રહ્યા છીએ ગાંધીનગર ખાતે આયોજિત કાર્યક્રમની, કે જ્યાં કમા રાઠોડ તથા ભીખા પટેલ સહિત અનેક દિગ્ગજોને ભાજપમાં જોડવામાં આવ્યા છે. 2022 ની વિધાનસભા ચૂંટણી પહેલા ફરી એકવાર ભાજપને વધુ મજબૂત કરવાના ભાગરૂપે આ કવાયત હાથ ધરવામાં આવી રહી છે. સ્થાનિક આગેવાનો દ્વારા અત્યારે હાલ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ, મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ તમામનું પાઘડી પહેરાવી સ્વાગત કરવામાં આવી રહ્યું છે. તમામ દિગ્ગજોની ઉપસ્થિતિમાં કમા રાઠોડ અને ભીખા પટેલ અને આ ઉપરાંત અનેક દિગ્ગજો પણ જોડાયા છે, કેટલાક તેમના સમર્થકો પણ ભાજપમાં જોડાયા છે.